અમરેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાય જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ગત ચૂંટણીમાં 1.5 લાખ મતોથી લીડથી ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાની લોકસભાની સીટ જીતી હતી તો આ તકે હાલની ચૂંટણીમાં 3 લાખ કરતા વધારે મતોની સરસાઈથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીમાંથી ત્રીજી વખત લોકસભાના સંસદ તરીકેની પસંદગી પામવી એ પોતાની મેળે પણ એક ગૌરવશાળી ઘટના ગણી શકાય. અમરેલી જેવા મતક્ષેત્રની અંદરથી 2 વખત સતત રીતે ચૂંટાય અને ખૂબ સક્રિયતાથી એમણે કામ કર્યું એટલે પાર્ટીએ ફરીથી એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓના ભરોસે નારણભાઈ કાછડિયાને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની સીટ ઉપર વિજય વિશ્વાસ સંમેલનનું પાર્ટીનું જે આયોજન હતું એ નિમિત્તનો આજનો કાર્યક્રમ અમરેલી જિલ્લા લોકસભા સીટનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર તમે બધા લોકોએ જોયું હશે. ખુશીની વાત તો એ છે કે અત્યાર સુધીના તમામ પાર્ટીના પ્રમુખો જે રૂપાલા સાહેબે એમ કીધું એ કદાચ બીજા જિલ્લામાં જવું હોય તો અઘરો વિષય છે, પણ આજે જે મેં અહીંયા જોયું છે કે અત્યાર સુધીની પાર્ટીની સ્થાપનાથી અત્યાર સુધીના જિલ્લા ભાજપના અધ્યક્ષો એક મંચ ઉપર બેઠા છે અને અત્યાર સુધીના માજી ધારાસભ્યો પણ એક મંચ ઉપર બેઠા છે, તો આપે આ ઉત્સાહ આ જોશ એ આપણે બધાએ જોઈ લીધો છે. આજે હું સ્પષ્ટપણે એમ કહું છું કે ગઈ વખતે અમને 1,55,000ની જે લીડ મળી હતી આજે વખતે અમે 100% 3 લાખ ઉપર લીડે જીતવાના વિશ્વાસ સાથે આજથી અમે આગળ વધી